કુંભારવાડાના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઉભરાતી ગટરના ગંદા પાણી ભરાઈ રહેતા રહીશો પરેશાન. કુંભારવાડાના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગટર ઉભરાવવાનો પ્રશ્ન ઉઠવા પામ્યો છે, જે બાબતે સ્થાનિક રહીશોએ વારંવાર તંત્રને ફરિયાદ કરવા છતાં પ્રશ્ન હલ થયો નથી અને ફરી એકવાર આ ગટર ઉભરાવવાની સાથે ગંદા પાણી ભરાઈ રહેવાના કારણે જીવજંતુઓનો ઉપદ્રવ દેખાઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશો રોગચાળાની ભીતિ દર્શાવી રહ્યા છે. તો આ ઉભરાતી ગટરના પ્રશ્નનું કાયમી ધોરણે નિરાકરણ લાવી આપવા રહીશોએ તંત્ર સમક્ષ માંગ કરી હતી. તમે આજે 2 વર્ષથી બહુ હેરાન થઈ છે, મચ્છર એટલા કરડે છે, ખાવા પીવાના અમારા ઉડી ગયા છે. આમાં દવાનું કરવું કે શું કરવું, આ ગટરમાં કોઈ ધ્યાન દેતું જ નથી. જ્યારે મતદાન લેવું હોય ને ત્યારે અમને રિક્ષા લેવા આવે, ગાડીઓ લેવા આવે, મોટરો લેવા આવે. હવે અત્યારે અમને અમે કોને કહેવા જાય? ઓ 2 વર્ષથી બહુ જ સખત હેરાન થઈ ગયા છે. જો ઘરની અંદર ગંદકીના પાણી ગરી જાય છે, અમારે ક્યાંય જગ્યાએ જવું, અમારે રહેવું તો રહેવું ક્યાં? હવે જ્યારે કેટલું સમજાય લોકોને કે આ થોડો પ્રશ્ન છે, કેટલી વાર અમે કી આવ્યા છીએ તોય અમારું કોઈ સાંભળતું જ નથી. હા હા કરીને કહે કહી દે કે હા અમે આવશું, અમે આવશું. કોઈ આવવા વાળું તો છે જ નહીં અહીંયા. અને અહીંયા કોઈક મરી ગયું હોય તે મૈયત અમારે કેમ કાઢવું? કઈ જગ્યાએ માણસોને અમારે રાખવા? એ મરેલું માણસને બિચારું તકલીફમાં આવી જાય કે અમે કઈ જગ્યાએ છીએ એમ. હવે જ્યારે ધ્યાન રાખો ભાઈ, જ્યારે કઈ વિસ્તાર છે આ કુંભારવાડા હાઉસિંગ બોર્ડ? મેન ટાંકો છલકાય છે, 15 દિવસ 20 દિવસ મેન ટાંકો છલકાઈ જાય છે. એનું પાણી અમારા ઘરમાં ઘૂસી જાય છે, ઘરમાં ઠેઠ ઘૂસી જાય છે. અમે 3-4 ફેરી રિક્વેસ્ટ કરી આવ્યા, મહિનામાં 2-3 રિક્વેસ્ટ થઈ છે, પણ સાહેબ આવીને જોઈને વૈયા જાય છે. અને ઓલા લોકો બિચારા ખરિયા ઘૂસાવીને વૈયા જાય, તો એ અંદર 15 દિવસ 15 દિવસ આ તકલીફ રહેશે. અલ્લાહ ન કરે ને કાંક કોક ગુજરી ગયો, અમારે ઇંતકાલ થઈ ગયો હોય તો અમારે એ લોકોનો જનાજો કેમ કાઢવો? અને અમારે સમારવા ક્યાં? ગટરનું પાણી ઘરમાં ઘૂસી ગયેલું છે તો અમારે હાથ આંડા પાણીએ નવરાવવાના હોય. હવે આવી પાણી એક આંડો ન નીકળે એને અમારે ક્યાં રાખવા? અમારે એ તકલીફ છે. અને સંદાસ તો અત્યારે ભરેલું 20 દિવસ કબ્રસ્તાનમાં સંદાસ જવા જાય, ન્યાય પણ ટાંકા ભરાઈ ગયા તો ન્યાય તાળા દઈ દીધા છે. હવે અમારે સંદાસ પાણી ક્યાં જવું? અને અમારી રિક્વેસ્ટ એક સાંભળતા નથી. સાહેબ આગળ હાજીજી કરી આવ્યા, મામલતદાર ઓફિસે મોટા છે સાહેબ છે, ન્યાય ગયા, ઘનશ્યામભાઈ પાસે ગયા તો ઘનશ્યામભાઈ મિટિંગમાં હોય કાંઈ એના ઘરના એમ જવાબ દઈ દે કાલે આવજો. તો પાછા કાલે જઈ ને તો કે એમ તમે થોડાક મોડા પડ્યા છો, હમણાં જ તમારા ભાઈ ગયા. તો અમે ઠેઠ ગયા નારીઓલા પણે નવી સ્કૂલ આગળ બની ત્યાં ગોતતા ઘનશ્યામભાઈની દુકાન ક્યાં છો ત્યાં ગયા ને તો ન્યાય ઘનશ્યામભાઈ અમને ન મળ્યા. અમે બહુ હેરાન પરેશાન થઈ ગયા છીએ. અને હવે અમને કાકા આમાં પૂછકે પાડો.